ભારત સરકાર દ્વારા કોવિડ નાઇન્ટીન મહામારી સામે લડવા કોવિડ રસીકરણની કામગીરી સોળ જાન્યુઆરી બે થી કરવામાં આવેલ છે જેમાં જુદા જુદા પાંચ તબક્કાઓમાં જુદા જુદા ગ્રુપના લોકોને વેક્સિન આપવામાં આવેલ છે જે અનુસંધાને સોળ માર્ચ થી બાર થી ચૌદ વર્ષના બાળકોને વેક્સ રસીકરણનો પ્રારંભ અમરેલી જિલ્લાના રાજુલાના દેવકા ખાતે સી એચ ઓ નીરવ મહેતા નિધિબેન વાણિયા વસીમભાઈ ગાહા અને સરપંચ અર્જણભાઈ વાવડિયાના હાથે થયેલ છે જે અંતર્ગત રાજુલા તાલુકામાં ઓગણીસો ત્રેવીસ બાળકોને કોરોના રસીના સુરક્ષા કવચથી આવરી લેવામાં આવેલ છે અને આગામી દિવસો દરમિયાન બાકી રહેલ બાળકોને કોવિડ રસીથી રક્ષિત કરાશે તેમજ રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે પોલિયો દિવસ બે હજાર બાવીસમાં સારી કામગીરી કરનાર નિકિતાબેન જે કિડેચા કોવાયા ગોમતીબેન એમ સીઆર ચાંચ મોનામેન એસ ગાહા વિક્ટરને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એન વી કલ્સરિયા દ્વારા સન્માનિત કરી કામગીરીને બિરદાવેલ છે તેમજ અથાગ પ્રયત્નો થકી વિવિધ રસીઓની શોધ કરનાર વૈજ્ઞાનિકો પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરી રસીકરણ પ્રત્યે જાગૃતિ કેળવીએ અને સ્વસ્થ સમાજ અને ગુજરાત અને ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ રહીએ જે તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર એન વી કલસારિયાની યાદીમાં જણાવેલ છે અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા